હવે વાત કરીએ તો ડભોઈની. ડભોઈ નગરપાલિકા શોપિંગમાં આવેલી બાલાજી કો બેંકના મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલ શ્રી બાલાજી કો એડિટ સોસાયટી લિમિટેડના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા 5 લાખ ઉપરાંતની રકમ ખોટા દસ્તાવેજ ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી લોનની રકમ નહીં ભરાતા સાથે ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગેની મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઈ પોલીસ સ્ટેશનની મળતી માહિતી મુજબ ફરિયાદી સુરેશભાઈ બાબુભાઈ પારેખ રહેવાસી ડભોઈ અને બાલાજી બેંકના સહમંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સભાસદ અને મેનેજર તરીકે હોદ્દો ધરાવતા ચેતનભાઈ પ્રફુલભાઈ રાઠવા રહેવાસી વડોદરા શહેર વર્ષ 2005થી મેનેજરની પોસ્ટ પર હતા. તે દરમિયાન પોતાના નામે બોગસ દસ્તાવેજો ઊભા કરી અધૂરી વિગત સાથેના ફોર્મ ભરી ઠરાવ કમિટીના કર્યા વગર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી 10,000ની લોન મેળવી સત્તા અધિકારીની મંજૂરી વગર લોન મેળવ્યા બાદ તેમજ પોતાની પત્ની સુનીતાબેન ચેતનભાઈ રાઠવાના નામનો ખોટી રીતે અધૂરી માહિતી સાથેનો અને સહી વગરનો ફોર્મ ભરી નોમિનલ સભાસદ બનાવવા અંગેનો ઢોંગ ઊભો કરી તેઓના નામે રૂપિયા 5,39,378નું વ્હીકલ લોનનું ફોર્મ ભરીને પરવાનગી વગર ખોટી રીતે પોર્ટ લોન મંજૂર કરી બોલેરો ગાડીને ડિલિવરી લઈને મેનેજર તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી આજ દિન સુધીના આ બંને લોનની રકમ ભરપાઈ નહીં કરતા મંડળી સાથે ઠગાઈ છે અને છેતરપિંડી કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અબરાર ડાબીવાલા, ZSTV, ડભોઈ.